नमस्कार मित्रों, स्वागत छे तमारू मारा यूट्यूब चैनल में मेहुल मावाणी एज्युकेशन एंड कल्चर। जो मित्रों तमे आ चैनल पर नवा हो तो प्लीज चैनल ने सब्सक्राइब जरूर थी करजो, एटले के नीचे आपेलू सब्सक्राइब नु लाल बटन दबावी चैनल ने सब्सक्राइब जरूर थी करो, जेथी नवा वीडियो लईने आवू तो तमारा सुधी झड़पथी पहोंची शकू। तो मित्रों आजे आपणे आ वीडियो में जोशू धोरण 8 विषय हिंदी सेकंड सेमिस्टर एटले के द्वितीय सत्रना एकम 2 कच्छ की शेर आ एकमना स्वाध्याय अंगे आपणे आ वीडियो में जोशू। तो मित्रों तमे आ एकम एटले के कच्छ की शेर एकम वांच्यो हशे, शीख्या हशो, समझ्या हशो। तो तेमा लेखक हरीशभाई धोळकियाए आपणा गुजरातना विशिष्ट जिल्ला एवा कच्छ विशे सुंदर माहिती आपी छे, जेमा कच्छ जिल्लाना आजथी 5000 वर्ष पहेली एवी मोहेंजोदड़ोनी संस्कृतिथी लई अने आजना आधुनिक कच्छना विकास सुधीनी संपूर्ण माहिती आपणने आ एकममां आपी छे, जेमा धोळावीरा विशे माहिती मेळवी छे, ત્યારબાદ લખપત કિલ્લો, ત્યારબાદ ભદ્રેશ્વરના જૈન જિનાલયો કોટેશ્વર, ત્યારબાદ નારાયણ સરોવર, માતાનો મઢ, ભુજ, ભુજમાં આવેલું હિલ ગાર્ડન, આઈના મહેલ, પ્રાગ મહેલ, સ્વામિનારાયણ મંદિર, હમીરસર તળાવ વગેરેની સુંદર માહિતી આપણને આ વિડીયોમાં મળી છે। વળી સાથે સાથે કચ્છની આગવી ઓળખ ધરાવતું કચ્છનું સફેદ રણ એના વિશે પણ આપણને આ વિડીયોમાં લેખકશ્રીએ માહિતી આપી છે, જે તમે આ બધું શીખી ગયા હશો। તો મિત્રો ત્યારબાદ જોઈએ આપણે આ એકમનું સ્વાધ્યાય। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે, આપેલા ઉત્તરો ગમે, તો તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોની લિંક શેર કરજો, સાથે સાથે લાઈક પણ આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં। શરૂ કરીએ સ્વાધ્યાય। તો મિત્રો સ્વાધ્યાયમાં આપણે આ એકમમાં કુલ 5 પ્રશ્નો જોવાના છે। આપણે પાંચે પ્રશ્નો વિગતે આ વિડીયોમાં ચર્ચા કરીશું। પ્રશ્ન પહેલો મિત્રો આપણને આપ્યો છે, જેની સૂચના છે દિયે ગયે શબ્દો કો શબ્દકોશ કે ક્રમ મેં લિખીએ। આપણે અહીં આપેલા કુલ 10 શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખવાના છે, જે આપણે શબ્દકોશના ક્રમમાં કેવી રીતના ગોઠવવો એ તમે શીખી ગયા હશો। યાદ રાખીશું મિત્રો, જ્યારે હિન્દીના શબ્દકોશમાં આપણે શબ્દોને લખતા હશું ત્યારે હંમેશા અનુસ્વારવાળા શબ્દો પહેલા આવે છે, અને જ્યારે ગુજરાતીમાં જ લખતા હશું શબ્દકોશનો ક્રમ ત્યારે અનુસ્વારવાળા શબ્દો પછી આવે છે। ગુજરાતીના અને હિન્દીના શબ્દકોશમાં આ ખૂબ જ અગત્યનો ભેદ છે। તો જોઈએ શબ્દો, શબ્દકોશના ક્રમ માટેના આપણને અહીં શબ્દો આપ્યા છે મિત્રો, અભ્યાસ, વિનય, સંધ્યા, પ્રગતિ, અભિવાદન, મહકના, સંગ્રામ, સાયર, હમદર્દ અને ચિરાગ। આ 10 શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું। જોઈએ ઉત્તર। તો મિત્રો પહેલો શબ્દ આવશે અભિવાદન, ત્યારબાદ અભ્યાસ, ત્રીજો શબ્દ આવશે ચિરાગ, ચોથો શબ્દ આવશે પ્રગતિ, પાંચમો શબ્દ આવશે મહકના, છઠ્ઠો શબ્દ આવશે વિનય, સાતમો શબ્દ આવશે શાયર, આઠમો શબ્દ આવશે સંગ્રામ, નવમો શબ્દ આવશે સંધ્યા અને છેલ્લો શબ્દ આવશે 10મો શબ્દ હમદર્દ। તો મિત્રો આ રીતે આપણે આ 10 શબ્દોને હિન્દી શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવી શકીએ છીએ। અભિવાદન, અભ્યાસ, ચિરાગ, પ્રગતિ, મહકના, વિનય, શાયર, સંગ્રામ, સંધ્યા અને હમદર્દ। હવે જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2ની મિત્રો આપણને સૂચના આપી છે, ઇસ પાઠ મેં આયે પ્રશાસકીય શબ્દો કી સૂચિ બનાકર ઉસકા વાક્ય મેં પ્રયોગ કીજીએ। એટલે કે આ એકમમાં કોઈ પ્રશાસકીય શબ્દ આવતા હોય, વહીવટી શબ્દો, તે શબ્દોની આપણે યાદી બનાવવાની છે અને ત્યારબાદ તે શબ્દોનું વાક્યમાં પ્રયોગ કરવાનો છે। મિત્રો તમે આ પાઠ વાંચ્યો હશે તો તેમાંથી પણ તમને જાતે પણ શોધીને પ્રશાસકીય શબ્દો શોધી અને તેનું વાક્યમાં પ્રયોગ કરી શકો છો, અને અહીં આવેલા ઉત્તર ઉપરથી પણ તમે
રીતે પ્રશ્નોનો ઉત્તર લખી શકો છો। તો જોઈએ આ એકમમાંથી નીકળતા પ્રશાસકીય શબ્દો અને તેનો વાક્યમાં પ્રયોગ। તો મિત્રો પહેલો શબ્દ આવે છે અહીં જિલ્લા। જિલ્લાનો મતલબ થશે રાજ્ય યા પ્રાંતકીય પ્રશાસકીય ઇકાઈ। હવે જિલ્લાનું આપણે વાક્ય બનાવીશું। કચ્છ એક વિશિષ્ટ જિલ્લા હે। બીજો શબ્દ છે તહસીલ, આપણે ગુજરાતીમાં કહેશું તાલુકો। જિલ્લે કા વહ ભાગ જો તહસીલદાર કે અધીન રહેતા હૈ। વાક્ય નલિયા શહેર તહસીલ કા કેન્દ્ર હૈ। પછીનો શબ્દ છે મુખ્યાલય। મુખ્યાલયનો અર્થ થશે પ્રધાન કાર્યાલય। વાક્ય મુંદ્રા શહેર તહસીલ મુખ્યાલય હૈ। આગળનો શબ્દ છે સંસ્થા। સંસ્થાનો મતલબ થશે સભા અથવા તો સમિતિ। વાક્ય સૃજન સંસ્થા કચ્છ કી પ્રજા કી હસ્તકલા કો પરિચિત કરવાતી હે। આગળનો શબ્દ છે સરકાર। સરકાર એટલે શાસન અથવા હુકુમત। વાક્ય દેશ કે વિકાસ કે લીએ એક મજબૂત સરકાર કી રચના જરૂરી હે। તો મિત્રો આ રીતે આપણે આ એકમમાંથી નીકળતા પ્રશાસકીય શબ્દોની યાદી બનાવી અને તેનો વાક્યમાં પ્રયોગ કરી શકીએ છીએ। મિત્રો આ સિવાય પણ આ એકમમાંથી કોઈ તમને બીજા પ્રશાસકીય એટલે કે વહીવટી શબ્દો મળે તો તેની નોંધ બનાવી અને તેનું તમે વાક્ય પ્રયોગ કરી શકો છો। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। તો મિત્રો પ્રશ્ન નંબર 3ની આપણને સૂચના આપી છે નીચે દિયે ગયે શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ। અહીં આપણને વિશેષણ આપેલા છે, તે વિશેષણનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે। તો જોઈએ શબ્દ પહેલો। પહેલું વિશેષણ આપ્યું છે દયાવાન। તો દયાવાન ઉપરથી વાક્ય બનશે રાજા બહુત દયાવાન થા। બીજો શબ્દ છે મૂલ્યવાન। મૂલ્યવાન વિશેષણ ઉપરથી વાક્ય સમય સબસે મૂલ્યવાન હે। ત્રીજો વિશેષણ આપ્યું છે કૃપાલુ। કૃપાલુ શબ્દ ઉપરથી વાક્ય બનશે ભગવાન સબસે બડા કૃપાલુ હે। ચોથો શબ્દ આપ્યો છે થોડાસા। તો થોડા સા વિશેષણ ઉપરથી વાક્ય બનશે મેરે પાસ થોડા સા પાણી હે। પાંચમો શબ્દ છે અચ્છા। અચ્છા વિશેષણ ઉપરથી આપણે વાક્ય બનાવશું યોગેશ એક અચ્છા લડકા હે। છઠ્ઠો શબ્દ છે સુંદર। સુંદર શબ્દ ઉપરથી સુંદર વિશેષણ ઉપરથી વાક્ય બનાવશું ગુલાબ કા ફૂલ સુંદર હે। સાતમું અને અંતિમ વિશેષણ પ્રિય। તો વાક્ય બનાવશું ભગવાન ગણેશ કો લડ્ડુ પ્રિય હે। તો મિત્રો આ રીતે આપણે આ તમામ વિશેષણોનો ઉપયોગ કરી વાક્યો બનાવી શકીએ છીએ। મિત્રો આ સિવાય પણ તમે જાતે આ વિશેષણોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકો છો। હવે જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4ની મિત્રો સૂચના છે દિયે ગયે પરિચ્છેદ કા હિન્દી મેં અનુવાદ કીજીએ। અહીં મિત્રો આપણને ગુજરાતીમાં ફકરો આપ્યો છે તેનું આપણે હિન્દીમાં અનુવાદ કરવાનો છે, એટલે કે માતૃભાષામાંથી રાષ્ટ્રભાષામાં અનુવાદ કરવાનો છે। જોઈએ સૌપ્રથમ ગુજરાતીમાં ફકરો। તો મિત્રો આપણને ગુજરાતીમાં ફકરો આપ્યો છે હિરણ નદીની પશ્ચિમ બાજુએ સૂરજદાદા વિદાય લઈ રહ્યા છે, સંધ્યા ટાણે પંખીઓના ટોળા પોતાના માળા ભણી ઉડી રહ્યા છે, ભેંસોનું ખાંડું અને ગાયોના ધણ પોતાના માલિકના ઘર ભણી વળી રહ્યા છે, ત્યારે ઝરમર ઝરમર વર્ષા શરૂ થઈ સૌ અસહ્ય ગરમીની પીડામાંથી મુક્તિનો આનંદ લઈ રહ્યા હતા। માત્ર માનવ જ નહીં પશુ
पक्षी अने जीवजंतु पण शाता अनुभवा लाग्या। तो मित्रों हवे आ फकरानु आपणे हिंदी मां एटले के राष्ट्रभाषा मां अनुवाद करिए। तो राष्ट्रभाषा मां हिंदी मां अनुवाद छे, हिरण नदी की पश्चिम की तरफ सूरज दादा विदा ले रहे हैं। संध्या समय पक्षियों की टोलियां अपने घोंसले की ओर उड़ रही हैं। भैंसों का झुंड और गायों का समूह अपने मालिक के घर की तरफ लौट रहा है। उसी समय रिमझिम वर्षा शुरू हुई। लोग असह्य गर्मी की पीड़ा से मुक्ति का आनंद ले रहे थे। केवल मनुष्य ही नहीं, पशु पक्षी और जीव जंतु भी शांति का अनुभव करने लगे। तो मित्रों आ रीते आपणे आ फकरानु हिंदी में अनुवाद करी शकीए छीए। हवे जोईए प्रश्न नंबर 5। प्रश्न नंबर 5 ने मित्रों आपणने सूचना आपी छे, अपूर्ण कहानी पूर्ण कीजिए। એટલે અહી એક અધૂરી કહાની એટલે કે વાર્તા આપી છે, તેને આપણે રીતના વિચારીને પૂર્ણ કરવાની છે। અહી કેટલાક વાક્યો આપેલા છે વાર્તાના, એ વાર્તાના વાક્યો વાંચી અને આપણે આગળ કહાનીને વધારવાની છે, કહાનીને પૂર્ણ કરવાની છે। તો સૌપ્રથમ મિત્રો આપણે તે વાક્યોને, તે અધૂરી વાર્તાને સમજીએ, પછી આપણે આગળની કહાની એટલે કે વાર્તાને પૂર્ણ કરીશું। તો મિત્રો આપણને કહાની આટલે સુધી આપેલી છે। एक गांव था, उस गांव में गरीब किसान रहता था। उसके दो बेटे थे, बड़े का नाम रामू और छोटे का नाम। पछी वार्ता आपेली छे ने त्यांथी आपणे आगळ वार्ताने वधारवानी छे। तो मित्रों जारे पण आपणे कहानी लखीशू, वार्ता लखीशू, त्यारे तेनु शीर्षक एटले के मथाळू अवश्य लखीशू। तो मित्रों आ वार्तानु शीर्षक आपणे मेहनत का फल एवं शीर्षक आपीशू। ए शीर्षक लख्या पछी ज आपणे वार्तानी शरूआत करीशू। हवे जोईए આગળની વાર્તા। એક ગાંવ થા, ઉસ ગાંવ મેં ગરીબ કિસાન રહેતા થા। ઉસકે દો બેટે થે, બડે કા નામ રામુ ઓર છોટે કા નામ થા શામુ। દોનો બહુત આલસી થે, કોઈ ભી કામ કરતે નહીં થે। કિસાન કો અપને દોનો બેટો કી બહુત ચિંતા થી। અપને બેટો કો સહી રાસ્તે પર લાને કે લીએ હંમેશા કોશિશ કરતા થા। એક દિન કિસાન ને अपने दोनों बेटों से कहा कि खेत में एक बहुत बड़ा खजाना छिपा है। दोनों बेटों ने खजाने की लालच में पूरा खेत जोत डाला, पर खजाना कहीं नहीं मिला। बरसात की मौसम शुरू होने वाली थी। बरसात के बाद किसान के दोनों बेटों ने खेत में अनाज बो दिया और मेहनत करने लगे। उनकी मेहनत के कारण खेत में अच्छी फसल तैयार हुई और उसके अच्छे दाम मिले। किसान के दोनों बेटों को अब खजाने का राज पता चल गया था। मेहनत करने पर ही सफलता प्राप्त होती है। बोध: इस कहानी से हमें यह सीख मिलती है कि सफलता प्राप्त करने के लिए मेहनत के सिवा और कोई विकल्प नहीं है। तो मित्रों आ रीते आपणे आ कहानी ने पूर्ण करी शकीए छीए, अथवा तो तमे तमारी रीतना विचारीने पण आ वार्ताने पूर्ण करी शको छो। तो मित्रों आ रीते अहीं आपणे एकम बेनू સ્વાધ્યાય ના તમામે તમામ 5 પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત રીતે અહીં પૂર્ણ કરીએ છીએ। આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત મળી ગયા હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો, તમારા અન્ય મિત્રો સુધી પણ આની વિડીયોની લિંક શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો, એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી चैनल ने सब्सक्राइब जरूर थी करो, जेथी नवा वीडियो लेने आवू तो तमारा सुधी झड़प थी पहुंची शकू। तमारो खूब खूब आभार।